વેસુ ખાતે 28 થી 3 સપ્ટેમ્બર સુધી ડીસી પટેલ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન 2 નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 230 ટીમોએ મળીને એમાં 500 બહેનો અને 1800 ભાઈઓ એમ કુલ 2300 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેનું આજરોજ ફાઇનલ મેચો સાથે સમાપન થયું હતું. આ પ્રસંગે ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ક્રિકેટર મુના પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ફાઇનલ મેચના અંતે બોયઝ કેટેગરીમાં ધ લીજેન્ડ અને ગર્લ્સ કેટેગરીમાં થંડર ક્વીન ટીમ વિજેતા બની હતી. બંને વિજેતા ટીમોને ક્રિકેટર મુના પટેલ અને કુલપતિ શ્રી ડોક્ટર કે એન ચાવડા સાહેબના હસ્તે ટ્રોફીઓ એનાયત કરવામાં આવી હતી, જ્યારે બોયઝ કેટેગરીમાં ઇન્વેન્સિબલ ટાઇટન્સ રનર્સ અપ અને રીમ 11 ટીમ ફર્સ્ટ રનર્સ અપ રહી હતી. બેસ્ટ બેટ્સમેન, મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ સિરીઝનો ખિતાબ વિવેક જૈને મળ્યો હતો. અને બેસ્ટ બોલર તરીકે ટુર્નામેન્ટમાં 11 વિકેટ લેનાર અભિષેક અને બેસ્ટ ફિલ્ડર તરીકે સક્ષમ બજાજના નામની જાહેરાત કરાઈ હતી. તેવી જ રીતે ગર્લ્સ કેટેગરીમાં સિસ્ટમ સ્કોડ રનર્સ અપ અને સ્ટાર લાઇટ ટીમ ફર્સ્ટ રનર્સ અપ રહી હતી, જ્યારે બેસ્ટ બેટ્સમેન અને મેન ઓફ ધ સિરીઝનો ખિતાબ જાહ્નવીએ મેળવ્યો, જે શારદા એતન સ્કૂલની વિદ્યાર્થીની હતું. તો ફાઇનલ મેચમાં શ્રેષ્ઠ પ્રદર્શન બદલ મેન ઓફ ધ મેચનો ખિતાબ કરીના પટેલે મેળવ્યો હતો અને બેસ્ટ બોલર તરીકે મહેક, તો બેસ્ટ ફિલ્ડર તરીકે રાણી તિવારીના નામની જાહેરાત થઈ હતી. આજે હું સુરત આવ્યો છું. ડીસી પટેલ ચેમ્પિયન્સ ટ્રોફીનું આજે ફાઇનલ છે અને એમાં 2300થી વધારે પ્લેયર્સે ભાગ લીધો અને એમાં ગર્લ્સ અને બોયઝ બધા જ છે અને 28 તારીખથી ચાલુ થયા, આજે 3 તારીખે એનું સમાપન છે. અને મારી સાથે જે કમલેશભાઈ, એમની જ આ પોતાની ટુર્નામેન્ટ છે અને એના માટે જ અહીંયા છે. બેઝિકલી સર, આ વસ્તુ શું છે કે હું કદાચ મારા પોતાના સન માટે વાત કરું તો મારે એને સ્પોર્ટ્સ પર્સન ના બને તો ચાલે, પણ સ્પોર્ટ્સ રમવો જરૂરી છે. કેમ કે મને ખબર છે કે એ લોકો એજ્યુકેશનમાં કેટલો ટાઈમ સ્પેન્ડ કરે છે, મોબાઈલમાં કેટલો ટાઈમ સ્પેન્ડ કરે છે, તો આ રોજના જેટલા અવર્સ, માનો કે 2 અવર્સ કે 3 અવર્સ, એટલા કલાક રમવો જ જોઈએ. તો એના માટે આ ગેટ ટુગેધર જેવું છે, એમાં એના ફ્રેન્ડ્સ બને અને એકચ્યુઅલી શું છે કે જેટલી હેલ્થ સારી રહી શકે એ સ્પોર્ટ્સમાં જ રહી શકે છે. તો એકચ્યુઅલી જીમનું કલ્ચર બી ઘણું સારું છે. કમલેશભાઈ જેવા લોકો બી છે કે જે 5-7 પોતાના ગ્રાઉન્ડ છે સિટીમાં અને આ વસ્તુને ઉપર લઈ જવા માંગે છે. તો મારું પર્સનલ થિંકિંગ એ જ છે કે ગ્રાઉન્ડ અને જીમ્સ, ક્લબ હાઉસીસ જેટલાય બને એમાં વસ્તુ વધારે પડતી થવી જોઈએ, જેથી છોકરાઓ મોબાઈલ્સ ટીવી એને છોડીને આઉટફિલ્ડમાં આવે. બસ મારું પોતાનું એક વસ્તુ મારા પોતાના પર્સનલ લાઈફ પર કહી શકું કે સ્પોર્ટ્સ પર્સન ક્યારેય આત્મહત્યા કરતો નથી. તમે જનરલી જોયું હશે કે સ્પોર્ટ્સ પર્સન સુસાઇડથી બહુ દૂર હોય છે, રેર બને છે, હું ના નથી પાડતો કે, પણ 0% ચાન્સ છે કે એવરી ડે હાર અને જીત વચ્ચે જે માણસ રહેતો હોય એને ચેલેન્જીસથી બહુ ફરક નથી પડતો, ઓછો ફરક પડે છે. હું એમાં પોતાની જાતને મૂકી શકું છું. મારું નામ મહેક અધ્યારુ છે. હું આ કોલેજની સ્ટુડન્ટ છું. હમણાં એઝ અ વોલેન્ટિયર વર્ક કરું છું. ફર્સ્ટ સિઝનમાં બી હું હતી, આ મારી સેકન્ડ સિઝન છે અને આનો આ સિઝનમાં જે રીતે ઇન્ક્રીઝ થયો છે, જે છોકરાઓમાં પ્રોત્સાહન વધ્યો છે, 180 ટીમો, 2300 છોકરાઓ, ઘણી મોટી સંખ્યા છે. તો બહુ સારો એક્સપિરિયન્સ છે એઝ અ વોલેન્ટિયર કામ કરવાનો. અહીંયા ઘણું શીખવા મળ્યું છે અને બહુ સરસ. હું દરરોજ અલગ અલગ ટીમોને, સ્ટેટ લેવલના બી ઘણા બધા પ્લેયર્સો અહીંયા રમે છે એને જોઉં છું, તો ઘણું પ્રોત્સાહન મળે છે. મહિલાઓમાં યુઝ્યુઅલી આટલું કોઈ રમતું નથી, પણ જે રીતે સંખ્યાઓ મહિલાઓની આ વખતે વધી છે અને જે ઉત્સાહ હતો મહિલાઓમાં અને સ્ટેટ લેવલના બી ઘણા બધા પ્લેયર્સો સાથે હું ખુદ પણ રમી છું, તો ઇન્ક્રેડિબલ એક્સપિરિયન્સ. મારું નામ હર્ષ છે. ડીસી પટેલ દ્વારા જે આપણે બોક્સ ક્રિકેટ ઓર્ગેનાઇઝ થયું હતું એમાં અમે બધા વોલેન્ટિયર આખું ઓર્ગેનાઇઝ મેનેજ કરીએ છીએ, ફેકલ્ટી સાથે મળીને આખી ઓર્ગેનાઇઝ અમે મેનેજ કરીએ છીએ. જે આખું આ બોક્સ ક્રિકેટ છે એમાં મતલબ 230 ટીમ, મતલબ 2300 સ્ટુડન્ટ, જેમાં 180 ટીમ છે બોયઝની અને 80-50 જેવી ટીમ છે ગર્લ્સની. તો આખી આ જે મેચ છે, બધા બોક્સમાં કઈ કઈ રીતે મેચ ચાલે છે, એ બધું જ કામ અમે ફેકલ્ટી સાથે મળીને આખું ઓર્ગેનાઇઝ કરીએ છીએ. કોઈ કયા બોક્સમાં કઈ મેચ રમાશે, કયા ક્યારે કઈ મેચ રમાશે, બધું બરાબર ચાલે છે કે નહીં, એ બધું જ કામ મતલબ ફેકલ્ટી સાથે મળીને કરીએ છીએ. બીજી વસ્તુ એ છે કે આટલી મોટી જે ઇવેન્ટ છે જેમાં એક પણ અત્યાર સુધી કેઓસ થયો નથી, કંઈ પણ ડિસ્ટર્બન્સ નથી, એકદમ શાંતિપૂર્વક આખી ઇવેન્ટ અમે પૂરી કરી છે.
અને એઝ અ બીબીએ સ્ટુડન્ટ અમે આજે ઇવેન્ટ મેનેજમેન્ટનો એક્સપિરિયન્સ છે જે એકદમ બહુ જ અલગ જ લેવલનો છે. મતલબ કોઈ જગ્યાએથી અમને આ વસ્તુ શીખવા નહીં મળે ને અહીંયાથી અમને ઇવેન્ટ મેનેજમેન્ટ શીખવા મળે છે. ગયા વર્ષે પણ હું આ ઇવેન્ટ સાથે જોડાયેલો હતો ત્યારે પણ ખૂબ જ મજા આવી. પણ એના કરતાં મતલબ એ ને કે દરેક ઇવેન્ટમાં કંઈક અલગ અલગ કરવા મળે એમ આ ઇવેન્ટમાં પાછળ કરતાં બહુ જ ચેન્જ થયા છે. અને આ વખતે એવી મજા પણ એવી આવે, સવારે મતલબ ઘરેથી ઉઠીએ ત્યારથી એવું લાગે કે ઇવેન્ટ મેનેજ કરવાની છે, આપણે અહીંયા કામ કરવાનું છે. અને કામ કરવાની પણ બહુ જ મજા આવે. સરનો પણ સપોર્ટ એટલો રહે, ફેકલ્ટીનો સપોર્ટ પણ એટલો રહે. અને બીજી વસ્તુ ખાસ એ કહેવાની છે કે મતલબ કોઈ પણ વોલેન્ટિયર હોય જેના પાસે કંઈ આઈડિયા હોય કે આ કરું કે આની પછી નેક્સ્ટ શું કરું, તે પણ બહુ ફેકલ્ટી સારી રીતે ઇનિશિયેટિવ લે છે. અને ફેકલ્ટીનો સપોર્ટ હોય તો જ અમે આ કરી શકીએ છીએ. અને ડીસી પટેલને પણ થેન્ક યુ કહેવા માગું છું કે એમને અમને ઓપોર્ચ્યુનિટી આપી. બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત.